નમસ્કાર, આજે તારીખ 9 માર્ચ શનિવાર. નવત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજે ગુજરાત રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાને મંત્રીપદ મળ્યું છે. હકુભા આજે રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. તેમના ઉપરાંત યોગેશ પટેલ પણ રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. જવાહર ચાવડાને પણ કેબિનેટ મંત્રી બનાવાયા છે. જામનગર દક્ષિણના ધારાસભ્ય આરસી ફળદુ પહેલેથી જ કેબિનેટ મંત્રી હોવાના લીધે સરકારમાં હાલારની શક્તિ વધી છે. જામનગર એસઓજીના 2 પોલીસ કર્મીઓ આજે લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદના આધારે રાજકોટ એલસીબીએ છટકું ગોઠવ્યું હતું. છટકામાં ભગીરથસિંહ હેમંતસિંહ જાડેજા તથા જોગિંદરસિંહ સિયારામસિંહ ચૌહાણ રૂપિયા 1.25 લાખની લાંચ લેતા પકડાયા છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક ભાજપમાં ભળી રહ્યા છે. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાની પક્ષ પલટાની અફવાઓ હતી, પરંતુ ચિરાગ કાલરિયાએ તમામ અફવાઓનું ખંડન કર્યું છે. તેમણે નોબત સાથેની વાતચીતમાં કોંગ્રેસમાં જ રહેવાની વાત કરી હતી. ભાજપ પક્ષ પલટાની અફવાથી કુપ્રચાર કરે છે એવો આક્ષેપ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ પક્ષ પલટાની અફવાને નકારી છે. તેમણે કોંગ્રેસને જ વફાદાર રહેવાની સ્પષ્ટતા કરી છે. તેમણે ગરીબો માટે કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ હોવાનો દાવો કર્યો છે. પત્ની માટે લોકસભાની ટિકિટ માંગી હોવાની વાત પણ તેમણે નકારી છે. સરકારે ગુજરાતી ફિલ્મોની સબસિડી મર્યાદા વધારી છે. પહેલા કુલ 4 કેટેગરીમાં સબસિડી મળતી હતી, જેમાં લઘુત્તમ 5 લાખ અને મહત્તમ 50 લાખની સબસિડી હતી. હવે કુલ 7 કેટેગરીમાં સબસિડી મળશે. હવે લઘુત્તમ 5 લાખ અને મહત્તમ 75 લાખની સબસિડી મળશે. કેટેગરી નિર્ધારણના નિયમો પણ બદલાયા છે. સાહિત્ય કૃતિ પરથી બનેલી ફિલ્મને સબસિડી ઉપરાંત 25% વધુ સહાય પણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. નરેન્દ્ર મોદી 2 બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. વારાણસી સિવાયની બેઠક હજુ નિશ્ચિત નથી. ચૂંટણી લડવા 75 વર્ષની વયમર્યાદા પણ ભાજપે રદ કરી છે. ભાજપ ચૂંટણીમાં વિજય માટે પીઢ નેતાઓને પણ ફરી પ્રાધાન્ય આપશે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.